વર્ષે જૂની પરંપરા પ્રમાણે વિંછિયા તાલુકાના ગોરૈયા ગામના લોકો દર વર્ષે પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં બોળચોથને દિવસે રસોઈ માટેના બળતણના લાકડા પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં પહોંચાડે છે. બોટાદ જિલ્લાનું પાળિયાદ ગામની અંદર વિસામણ બાપુ એક ધામ વસાવ્યું છે અને દેશ વિદેશમાં વિસામણ બાપુનું વિહળ ધામ તરીકે ઓળખવામાં આવે છે અને વર્ષો જૂનો ઇતિહાસ ધરાવે છે અને હાલ નિર્મળા બા પાળિયાદ ધામની ગાદી પર બિરાજમાન છે. આ ધામમાં ખૂબ જ લોકો દૂર દૂરથી દર્શન માટે આવે છે અને ત્યાં રામદેવજી મહારાજ બિરાજમાન છે, ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો દર વર્ષે બળદગાડાને લઈને અનાજનું દાન કરે છે. ત્યારે વિંછિયા તાલુકાના ગોરૈયા ગામના સુરા ભગત તરીકે ઓળખાતા સુરા ભગત દરરોજ ઈંધણની ભારી લઈને પગપાળા ચાલીને પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં ઈંધણની ભારી પહોંચાડીને પછી જ ભોજન કરતા હતા. ત્યારે કુદરતે એક ઇતિહાસ ચીર્યો હતો કે જ્યારે ગોમા નદીમાં પૂર આવતું હોય અને સુરા ભગત વિસામણ બાપુની જગ્યામાં ઈંધણની ભારી લઈને આવે ત્યારે ગોમા નદીના પાણીના મોટા પ્રવાહે પણ રસ્તો કરી આપ્યો હતો. વર્ષો વીતતા સુરા ભગત ઉંમરને કારણે દેવ થયા હતા, જેમને ઇતિહાસમાં હજી જીવન છે. હાલ પણ પાળિયાદ આઠમને દિવસે પહેલી ધજા પાળિયાદના ઠાકરને ચડે છે અને બીજી ધજા ગોરૈયા ગામમાં સુરા ભગતની દેરી પર ચડે છે. મારા હાઈટ ત્યાં 150 ઘરેથી આવતા હોય, એની પહેલા આવતા હોય ભલે, પણ અમને 150 વર્ષ જેવું થયું. શું ખાસ પરંપરા? પૂરા બાપા આવતા પહેલા અહીંયા અમારે, એટલે એને વાય વાય અમે અમે બધા ગાડા લઈને આવી, માથે ભારો ઉપાડે ને આવતા. ઇતિહાસ છે મને આવી છે, પણ એ ગોમાં એ માગ દીધો હતો પાણીનો ભારો માથે લઈને ઉતર્યા હતા ને, તે ભાદરે માગ દીધો હતો અને એ વિહામણ બાપુના શિષ્ય હતા ને પરંપરા કાયમ આવતા, એ રોજ આવતા. અત્યારે ગામ સમસ્ત ગાડા લઈને આવે છે, 35-40 પસા દર વર્ષે સોચના દિવસે શ્રાવણ મહિનો. આમ તો સાહેબ આ જાજા વર્ષોથી બને છે. આશ્રી વિસામણ બાપુ 1825માં જન્મ, એવો આ ઇતિહાસને પુરાવા છે. અને એ વખતમાં જ્યારે બાપુની હાજરીમાં અમારા સુરા ભગત થઈ ગયા ગોરૈયા, માથે બળતણનો ભારો લઈને આવતા, એમને આ લગભગ 300 વર્ષના સાહેબ થયો છે. તેઓ માથે ઉપાડીને આવતા એવો એમને નિયમ હતો. પછી એમની ગયા પછી અમારા જે પરિવાર ગામ સમસ્ત અત્યારે એમને માને છે અને દર બોળીસોચ નદી આ ગાડા લઈને ફરિયાદ આવે છે. આમ તો ઠાકર નો એક અમારે બહુ મોટો ઇતિહાસ પુરાવો છે કે જે હાલની તારીખમાં આ કળીકાળમાં જોવો તો અત્યારે દુનિયા વ્યસનમાં ભેળા ગઈ છે, તો અમારે સારું છે આ ઠાકર ની દયા થી. હજી અમારે કોઈ દારૂ વ્યસન અમારે નથી. રાઠોડ છે, આજ અમારા જે 150-200 ઘર નો નિહળો છે ને, એ બધા અમારા સગા છે, એટલે સમસ્ત ગામ અને નિહળો બધું બાપુ ને ખૂબ માને. ગોરૈયા ગામના લોકો દર વર્ષે બળદ શણગાર સજાવીને ગાડામાં ઈંધણ ભરીને પાળિયાદ વિસામણ બાપુના ધામ પહોંચીને હાલ પાળિયાદમાં ગાદીપતિ નિર્મળા બાના આશીર્વાદ લઈને ભોજન કરીને ત્યારબાદ ઘરે પરત ફરતા બળદગાડાની હરીફાઈ રેસ કરવામાં આવે છે અને ગામ લોકો બળદગાડાની રેસમાં કોને પહેલો નંબર આવે છે તે જોવા માટે આખું ગામ બહાર ઉમટી આવે છે. આ વર્ષે બળદગાડાની રેસમાં પહેલો નંબર હક્કાભાઈ ઓઘડભાઈ સાસુકિયાનો આવ્યો છે. અમારા ગામમાં સુરા ભગત રબારી જે રગ્યા પરિવારમાં થઈ ગયા, તેઓ માથે ભારો ઉપાડી અને પાળિયાદ જગ્યામાં આવતા, તે પરંપરાગત હાલમાં અમે બળદગાડા લઈને આવી છીએ. હા, સુરા ભગત એમ કહેવાય છે કે દરરોજ આવતા, જે માથે ભારો ઉપાડી અને ભાદર જેવી નદી આવતી ગોમા નદી, તો એ પાર કરીને પણ આવતા ખરા. દેવરાજ મકવાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વિંછિયા.